ભારત મ્યાનમાર સાથેની જે બોર્ડર છે બરાબર એ આપણે જોઈ લઈએ ભારત મ્યાનમાર સોળસો હા તેલીસ કિમી અહીંયા નેપાળ બોર્ડર પેલા નેપાળ જોઈ લઈએ ભારત નેપાળ બોર્ડર બરાબર નેપાળ બોર્ડર સત્તરસો એકાવન કિલોમીટર છે ભારત નેપાળ બોર્ડર એ કેટલા રાજ્ય છે તો પાંચ રાજ્યો છે નેપાળ સાથે ભારત અને નેપાળને અલગ કરતું તો કે જો અહીંયા નેપાળ અને ભારત વચ્ચે અહીંયા એક વિવાદ ચાલે છે અહીંયા નેપાળ અને ભારત વચ્ચે એક વિવાદ ચાલે છે લીપુલેખ પાસ વિવાદ લીપુલેખ પાસ લીપુલેખ પાસ વિવાદ અત્યારે ભારત નેપાળ વચ્ચે કયો વિવાદ ચાલે છે અહીંયા એક નદી નીકળે છે અહીંથી આ નદી આ રીતે વહે છે આ નદી ને આપણે શારદા નદી કહી છે શારદા ભારત અને નેપાળ વચ્ચે નામ છે કાલી નદી કાલી નદી કે શારદા નદી કે ઘાઘરા નદી બધી એક જ આ શારદા નદી ભારત અને નેપાળ વચ્ચે બોર્ડર બનાવે નેપાળ અને ભારતને અલગ કોણ કરે તો ભારત અને નેપાળને અલગ કરે શારદા નદી બરાબર ને એનો વિવાદ અત્યારે લીપુલેખ પાસથી લિખિયા ધુરા અહીંયા ધુરા છે ધુરા બરાબર અહીંયા લીખીયા ધુરાથી આ શારદા નદી નીકળે છે પણ આપણે એને એવું કીધું કે અહીં લીપુલેખ પાસથી પછીનો વિસ્તાર ચીનનો અને અહીં સુધી અમારો આ લિપુલેખ પાસ છે અહીંયા આપણે રોડ બનાવ્યો ચીનને ના ગયું ભારતે ક્યાં રોડ બનાવ્યો લીપુલેખ પાસની અંદર ભારતે રોડ બનાવ્યો શેના માટે તો કે ભાઈ અહીંયા માન સરોવર છે અને અહીંયા કૈલાસ પર્વત છે તો લિપુલેખ પાસની અંદરથી કૈલાસ માન સરોવર યાત્રા માટેનો રોડ બનાવ્યો કૈલાસ માન સરોવર યાત્રા માટેનો રોડ બનાવ્યો ભારતે કયા પાસમાં લીપુ એનો વિરોધ કોને કર્યો તો નેપાળે એટલે નેપાળ સાથે એક ઉત્તરાખંડ જોડાય બીજું નેપાળ સાથે યુપી બરાબર અહીંયા બોર્ડર છે ગોરખપુર બોર્ડર કઈ ગોરખપુર નેપાળ જવા માટે આપણે ગોરખપુર થઈ નેપાળના કાઠમંડુ જઈ શકીએ આ ગોરખપુર છે અહીંયાથી યોગી આદિત્યનાથ ચૂંટાય છે ગીતા પ્રેસ ગોરખપુરનો કયો પ્રેસ ગીતા પ્રેસ આપણો ધાર્મિક પ્રેસ હવે તો બંધ થઈ ગયો બરાબર બંધ થવાના આરા ઉપર હતો ગીતા પ્રેસ એટલે બીજું યુપી અડે ત્રીજું બિહાર અડે બિહારથી જટ જટહિ બોર્ડર છે કઈ બોર્ડર છે જટહી બરાબર અહીંયા તમે બિહારથી નેપાળમાં જાઓ એટલે અહીંયા જનકપુર નામનું ગામ છે જનકપુર જ્યાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના વિવાહથી હતા જનકપુર અહીંયા જનકપુર છે બરાબર જટી બોર્ડર ત્યાર પછી તો કે ચોથો અહીંયા વેસ્ટ બેંગાલ બરાબર અહીંયા ચોથું પશ્ચિમ બંગાળ આડે નેપાળને વેસ્ટ બેંગાલનો ગોરખાલેન્ડવાળો જે વિસ્તાર છે અહીંયા નવા રાજ્યની માંગણી ચાલે છે ભારતની અંદર વેસ્ટ બેંગાલમાં કયા નવા રાજ્યની માંગણી ચાલે છે તો ગોરખાલેન્ડ નામના નવા રાજ્યની માંગણી ચાલે છે ગોરખાલેન્ડ અહીંયા બોડોલેન્ડ આસામમાં કયો અહીંયા બોડોલેન્ડ જોવા નામ તમે પહેલી વાર સાંભળ્યા હશે બોડોલેન્ડ ગોરખાલેન્ડ બરાબર બલ્ટિસ્તાન અહીંયા બલ્ટિસ્તાન બાલ્ટિસ્તાન અહીંયા બાલ્ટિસ્તાન બરાબર તો આ બોડોલેન્ડ એરિયા કહેવાય આસામ આજુબાજુનો અહીંયા ગોરખાલેન્ડ નવા રાજ્યની માંગણી ચાલે છે વેસ્ટ બેંગાલનો જે ઉપરનો ભાગ છે સિલીગુડી દાર્જિલિંગવાળો વિસ્તાર સિલીગુડી દાર્જિલિંગ સ્ટેશન છે દાર્જિલિંગ બરાબર આ વિસ્તારની અંદર ગોરખાલેન્ડના નવા રાજ્યની માંગણી કેમ કરી વેસ્ટ બેંગાલની અંદર આવી માંગણી કેમ કરી આ ગોરખાઓએ અહીંયા ગોરખા વસે છે અને નેપાળના છે આ નેપાળ સાથે આ ટચ છે આ વિસ્તાર બરાબર એટલે અહીંયા જ્યારે નેપાળ અલગ દેશ બન્યો ને ત્યારે આ લોકોને નેપાળમાં રહેવું હતું પણ એને નેપાળમાં આવી દઈને તો આપણું અહીં ચિકન નેક કપાઈ જાય અહીંયા આપણું ચિકન નેક છે જોયું વેસ્ટ બેંગાલમાં અહીંયા આપણું ચિકન નેક છે આ ચિકન નેક એટલે માલદા ગેપ ભારતનું ચિકન નેક ચોવીસ કિલોમીટરનો પટ્ટો છે માલદા ગેપ કહેવાય માલદા ગેપ ચોવીસ કિલોમીટરનો પટ્ટો છે બહુ સેન્સિટિવ પટ્ટો કહેવાય આ અને ત્યાં અત્યારે આપણે તો કે ભાઈ માલદા ગેપ પાસે આંદોલન ચાલે છે ગોરખા લેન્ડનું આંદોલન બરાબર એ યાદ રાખજો વેસ્ટ બેંગાલ અને પાંચમું તો કે અહીંયા સિક્કિમ નેપાળ સાથે બરાબર નેપાળ સાથેના પાંચ થઈ ગયા યાદ રહી ગયા ત્યાર પછી મ્યાનમાર સાથે સોળસો તેતાલીસ કિલોમીટર બોર્ડર ઉપર અહીંયા પહેલું અરુણાચલ પ્રદેશ બરાબર અહીંયા પતકાઈ પર્વતમાળા છે પતકાઈ બૂમ આ પતકાઈ બૂમની આ સાઈડ જાઓ એટલે અરુણાચલ પ્રદેશ આ સાઈડ આવો એટલે મ્યાનમાર અહીંયા મ્યાનમાર છે બરાબર ને અહીંયા એક વિવાદ ચાલે છે આપણે વાલાંગ થુ વાલાંથુ આપણું પૂર્વ બિંદુ અહીંયા વિવાદ ચાલે છે ભારત મ્યાનમાર વચ્ચે વાલાંતુ અથવા કિબીયુ આ કિબીયુ વિવાદ અહીંયા ચાલે છે બરાબર ભારત અને મ્યાનમાર વચ્ચે વિવાદ ચાલે છે આ વાળો અહીંયા પછી બીજી તો કે ભાઈ બીજું રાજ્ય નાગાલેન્ડ અહીંયા નાગા પર્વતમાળા છે નાગા અહીંયા પતકાઈ પર્વતમાળા છે બોર્ડર બનાવે ત્યાર પછી મણિપુરની અંદર લોકટક સરોવર પાસે મણિપિલ તો ત્રીજું મણિપુર રાજ્ય બોર્ડર બનાવે લોકટર સરોવર પાસે અને ચોથું મિઝોરમ રાજ્ય બોર્ડર બનાવે મ્યાનમાર સાથે અહીંયા મિઝો હિલ છે કઈ હિલ મિઝો હિલ બ્લુ માઉન્ટેન બરાબર અહીંયા એક શિખર છે એનું બ્લુ માઉન્ટેન બ્લુ માઉન્ટેન મહત્વનું શિખર છે મિઝો હિલનું તો એ બોર્ડર બનાવે બ્લુ માઉન્ટેન મિઝો હિલ તો આ મ્યાનમાર સાથેના ચાર દેશ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમ યાદ રહેશે ત્યાર પછી ભૂતાન ભૂતાન સાથે આપણી છસો નવ્વાણું કિલોમીટરની બોર્ડર છે ભૂતાન સાથેની બોર્ડર છે એમાં ચાર દેશ આવેલા છે કયા ચાર દેશ આવેલા છે તો જો ભૂતાન સાથે એક તો સિક્કિમ જોડાયેલું છે આ અહીંયા સિક્કિમ બોર્ડર ઉપર ભૂતાન સાથે સિક્કિમ બોર્ડર છે બરાબર ને એ બોર્ડર ઉપર જ ડોકલામ આવેલું છે ભારત ભૂતાન બોર્ડર ઉપર ડોકલામ બરાબર ડોકલામ આવેલો છે ડોકલામ પ્લેટુ બરાબર ચુંબી ઘાટી આવેલી છે ચુંબી ઘાટી અને એક પાસ આવેલો છે ઝેલપલા ભારત ભૂતાન બોર્ડર ઉપર જેલપલા ઘાટ આવેલો છે અહીંયા જેલપલા ઘાટ છે ભૂતાન જવા એટલે પહેલું ભૂતાનને કોણ અટશે સિક્કિમ અટશે બીજું કોણ અટશે તો બીજું વેસ્ટ બેંગાલ આ પશ્ચિમ બંગાળનો ભાગ ભૂતાનને અડે પશ્ચિમ બંગાળ છે કાંઈ સુધી લંબાયેલું છે આ ગોરખાલેન્ડવાળો વિસ્તાર કહું ને એ બધો ત્રીજું તો ભાઈ ત્રીજું અહીંયા આસામ અડેલું છે આસામ વાળું જે વિસ્તાર છે બરાબર આસામ ભૂતાનને ટચ થાય છે અહીંયાથી માનસ નદી આવે ભૂતાનમાંથી માનસ નદી છે એ અહીંયા માનસ નદી માનસ નદી ભૂતાનની છે અને અહીંયા એને બ્રહ્મપુત્રાને મળે અને અહીંથી પાછી બ્રહ્મપુત્રા જાય બાંગ્લાદેશમાં એટલે અત્યારે આપણે એક ઇન્ટરનેશનલ વોટરવે બનાવ્યો છે ઇન્ટરનેશનલ વોટરવે બરાબર ત્રણ દેશને જોડે બરાબર માનસ નદીમાં થઈને આવે ભૂતાનથી પછી અહીંયા આપણી બ્રહ્મપુત્રાને મળે માનસ એટલે બ્રહ્મપુત્રામાં જાય ત્યાંથી આગળ જઈને અહીંયા મેઘનામાં જાય મેઘના બરાબર મેઘના છે કોની તો બાંગ્લાદેશની તો મેઘના બ્રહ્મપુત્રાન માનસ ઇન્ટરનેશનલ વોટર વે બાંગ્લાદેશ ભારત બાંગ્લાદેશ ભારત અને વચ્ચે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પહેલો આપણે બનાવ્યો છે એટલે અહીંયા કોણ અડશે અસમ ચોથો અહીંયા અટશે તો કે ભાઈ અરુણાચલ પ્રદેશ ચાર દેશ આપણા ચાર રાજ્ય છે ભૂતાનને અડે થઈ ગયા ચાર રાજ્ય ભૂતાન વાળા છેલ્લું અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન છે એ અહીંયા આપણા લદ્દાખ યુનિયન ને અહીંયા અફઘાનિસ્તાન છે ઉપર તુર્કિસ્તાન છે જો અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની ઉપર તુર્કિસ્તાન છે તુર્કિસ્તાન ભારતને અટતું નથી હો આ તુર્કિસ્તાન આપણી ઉપર છે પણ એ અફઘાનિસ્તાનને અડે તુર્કિસ્તાન ભારતને અટતું નથી બરાબર તજાકિસ્તાન સોરી બરાબર તજાકિસ્તાન ભારતને અટતું નથી તજાકિસ્તાન પછી એના ઉપર તુર્કિસ્તાન બરાબર તજાકિસ્તાન ને તુર્કિસ્તાન ને કરગિસ્તાનને તાન વાળા બધા દેશ મુસ્લિમોના બરાબર અહીંયા અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે અહીંયા એક લાઈન છે બરાબર સર દ્વારા લાઈન દોરવામાં માં આવી હતી સર આ લાઈન કરવામાં આવી ત્યાં એક પર્વત ઘાટ છે પર્વત ની અંદર રસ્તો છે જેને આપણે ખૈબર ઘાટ કહી છે ખૈબર ઘાટ બરાબર ભારત અફઘાનિસ્તાનની જે બોર્ડર છે એને એકસો છ કિલોમીટર ની બોર્ડર છે જોકે હવે તો આમાં બહુ વધારે વિસ્તાર રહ્યો નથી બધો વિસ્તાર છે એ દુર્ગમ વિસ્તાર છે પાકિસ્તાને જીતી લીધેલો વિસ્તાર છે પીઓકે વિસ્તાર છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો વિસ્તાર છે પણ આપણે એ પાછું લેશું એટલા માટે આપણે આપણા મેપમાં હું બતાવું છું ચલો તો હવે બધી આપણી બોપ મેપની બોર્ડર ઓકે હવે ભારતનો દરિયો જોવો છે તો દરિયા કિનારે બંદરો અને ટાપુઓ હોય બરાબર દરિયા કિનારે શું હોય તો કે ભાઈ દરિયાકિનારે તમને બંદરો જોવા મળે આપણે ત્યાં કુલ બસો ને પાંચ જેટલા બંદરો છે ભારતની અંદર બસો ને પાંચ જેટલા બંદરો છે દરિયો કેટલો છે તો કે ભાઈ એકસઠસો કિલોમીટર દરિયો છે ચૌદસો ને સોળ પોઈન્ટ છ કિલોમીટરનો દરિયો ટાપુઓને મળ્યો છે કુલ કિનારો સાત હજાર પાંચસો ને સોળ પોઈન્ટ છ છે બરાબર આ દરિયા કિનારે કેટલા ટાપુ છે બસો પાંચ જેટલા ટાપુઓ છે સોરી બંદરો છે એ બંદરોમાંથી આપણે ભણવાના છે મહાબંદરો મેજર પોર્ટ ભારતની અંદર કેટલા છે તો કે ભાઈ કુલ તેર હતા તેરમાંથી એક રદ થયું બરાબર બે હજાર વીસમાં આપણે એકની માન્યતા રદ કરી એટલે તેર માઇનસ એક એટલે ત્યારે બાર મહાબંદર છે બરાબર એકની મંજૂરી રદ થઈ પોર્ટ બ્લેરની તો આપણે બાર મહાબંદરો ભણવા છે દરિયા કિનારે આવેલા ટાપુઓ ભણવા છે બરાબર આ તોમાં નિકોબારના ટાપુ છે લક્ષદ્દીપના ટાપુ છે હરિકોટા ટાપુ છે મૂર ટાપુ છે બરાબર પછી વ્હીલર ટાપુ છે તો આપણે આ ભણીએ હા ગોરખા મોટી બટાલિયન છે ગોરખાઓ બહુ બધા આપણા સૈન્યમાં છે બરાબર ગોરખા રેજીમેન્ટ હા ઘણી બધી એવી રેજીમેન્ટ છે બરાબર મેઇન સરદાર શીખ રેજીમેન્ટ ગોરખા રેજીમેન્ટ આહિર રેજીમેન્ટ બરાબર તો અહીંયા બાર મહાબંદરો આપણી પાસે રહે એક પોર્ટ બ્લેયર જે હતું આંદોમાન નિકોબાર ઉપર એની આપણે મંજૂરી રદ કરી એટલે હવે બાર રહ્યા નહીં તેર થતા હતા હવે આપણા જે આ મહાબંદરો છે એ આપણે ભણવા છે કારણ કે બધા બંદર ભણવા જઈએ તો મેર પડે નહીં આ જે દરિયા કિનારો છે એ દરિયા કિનારો ઉપર કઈ કઈ જગ્યાએ કયા કયા બંદર છે એ સિવાય તો કે એ સિવાય મહત્વનું છે આ અહીંયા બીચ અમુક મહત્વના બીચ છે બરાબર તો એવો કોઈ બીચ હોય તો એની આપણે ચર્ચા કરશું એ સિવાય તો કે ભાઈ ટાપુઓ છે મહત્વના તો ટાપુઓની ચર્ચા કરશું બરાબર પછી એ સિવાય અમુક લગુન સરોવરો છે તો લગુન સરોવરોની ચર્ચા કરશું દરિયા કિનારે તમને લગુન સરોવરો જોવા મળે સૌથી મોટું લગુન આપણું ચિલકા છે તો ચિલકા લગુનની આપણે ચર્ચા કરશું બરાબર ત્યાર પછી એક પુલિકટ લગુન છે આંધ્રપ્રદેશમાં એક વેમનાડ લગુન સરોવર છે કેરળની અંદર પછી એક આપણું અષ્ટામુડી લેક છે આ રાજપૂત રેજીમેન્ટ હોય બરાબર તો આ બધી વસ્તુની આપણે આ ચર્ચા કરવાની છે દરિયા કિનારાની અંદર કંટાળા નથી ને ભાઈ હા કંટાળા નથી ને કારણ કે થોડુંક પેલું ડીપમાં મેં ચલવી દીધું બોર્ડરવાળું એટલે કદાચ તમને એમ થયું હોય કે સાહેબ હવે આ તો બહુ ડીપમાં ચલવી દીધું હા ચેનલે કરાવી દઉં આઠ નવ દસ ને અગિયાર બરાબર તો ચેનલ ને બધું તમને આ લેક્ચરમાં આપણે કરવાનું છે ત્યાર પછી ચેનલ બરાબર ચેનલ એટલે અક્ષાંશ જે બે જમીન નીકળી જતો હોય વચ્ચેથી એટલે કે બે ટાપુઓની વચ્ચેથી બે ટાપુઓની વચ્ચેથી કોઈ અક્ષાંશ નીકળી જાય ને તો એને ચેનલ કહેવાય શું કહેવાય તો એની આપણે ચર્ચા કરશું તો આટલી ચર્ચા કરવી છે રેડી આ સિવાય દરિયા કિનારે મેદાનો હોય દરિયા કિનારાના આપણે ત્યાં મેદાનો છે દરિયા કિનારાના મેદાનો બરાબર એમાં કચ્છ કાઠિયાવાડ તટ છે ઉત્તરી સરકારનું તટ છે કોંકણ તટ છે કનારા તટ છે માલાબાર તટ છે બરાબર તો આ બધી વસ્તુ તમને સમજાવી છે લગુણ સમજાવું લગુન શું છે દરિયા કિનારે લગુન ક્યારે રચાય તો આ દાખલા તરીકે પાણી છે અહીંથી ભરતી આવી અહીંથી ભરતી આવી ભરતીનું પાણી આવ્યું અને આ જમીન વિસ્તારમાં આવ્યો સફેદ વિસ્તાર જમીન વિસ્તાર છે અહીંયા પાણી પથરાઈ ગયું આ રીતે સ્ટોર થઈ ગયું આ ગોળ વિસ્તારમાં પાણી સ્ટોર થાય ને એટલે લગુન કહેવાય હવે ઓટ આવી બધું પાણી પાછું ના ગયું ભરતી આવી ત્યારે અંદર આવી ગયું ઓટ આવી ઓટની અંદર બધું પાણી પાછું ના જઈ શકું આમાં ભરેલું રહ્યું જે ભરેલું પાણી રહ્યું ને એને લગુન કહેવાય સૌથી મોટું ભારતમાં લગુન ચિલકા છે જે ઓડિસ્સાના તટ ઉપર છે ચિલકા કયા તટ ઉપર છે તો ઓડિસ્સાની અંદર જે આપણો ઉત્કલ તટ છે ત્યાં તમને ચિલકા જોવા મળે ઓડિશામાં તમને ચિલકા શું જોવા મળે ચિલકા સૌથી મોટું લગુન ભારતનું ચિલકા લગુન ચિલકા સાંભર આ સમજો ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તો લગુન નું ખારા પાણી જોવાય પણ સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભર છે રાજસ્થાનની અંદર થારના રણમાં સૌથી મોટું લગુન સરોવર કહ્યું તો સૌથી મોટું લગુન સરોવર ચિલકા છે બરાબર જે રામસર સાઈટે છે સૌથી સૌથી મોટી પહેલી ચિલકા ચિલકા છે 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 એટલે સરોવર સાંભર છે રણનું સરોવર છે સાંભર કેવું સરોવર છે રણનું સરોવર પ્લાયા કહેવાય પ્લાયા છે રણ વિસ્તારની અંદર સુકાઈ ગયેલું સરોવર હોય ને પ્લાયા કહેવાય પ્લાયા ભૂગોળની ભાષામાં બરાબર ને ભરતી અને ઓટ કેવું છે ચંદ્રની કળાઓને આધીન છે બરાબર સમુદ્ર ની અંદર પાણી દૂર સુધી બહાર આવે ને ભરતી કહેવાય ને વળી પાછું જાય ને ઓટ કહેવાય બરાબર ભરતી એની ઓટ અને ઓટ પછી જુવાડ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ હા ભરતી એની ઓટ અને ઓટ પછી જુવાડ જીવનમાં ઊંચી નીચી ફર્યા પડે ઘટમાળ જીવનની ઘટમાળ આખી અલગ છે બરાબર તો આવી બધી બાબતોની આપણે ચર્ચા કરવી છે આ આપણો દરિયા કિનારો બરાબર અહીંથી ગુજરાત થી આપણને દરિયા કિનારો મળે એમાં અલગ અલગ તટ મળ્યા છે તટ એટલે તો કે ભાઈ સમુદ્ર કિનારે આવેલા મેદાન ને તટીય મેદાન કહેવાય એમાં પહેલું તટીય મેદાન આપણા પશ્ચિમ તટ ઉપર છે આને કહેવાય છે કચ્છ કાઠિયાવાડનું મેદાન આ પહેલું મેદાન છે કચ્છ કાઠિયાવાડ તટ સૌથી મોટો તટીય મેદાન છે આ સોળસો કિલોમીટરનો દરિયા કિનારોમાં આવે કચ્છ કાઠિયાવાડ તટ દમણ સુધી ક્યાં સુધી દમણ સુધી સિરક્રિક થી શરૂ કરીને દમણ સુધી અહીંયા સિરક્રિક છે સિરક્રિક બરાબર આ સિરક્રિક શરૂ કરીને દમણ સુધીનો કચ્છ કાઠિયાવાડ તટ આ દમણ થી શરૂ કરી અને અહીંયા મિત્રો ગોવા સુધી દમણ થી શરૂ કરીને ગોવા સુધીનો જે વિસ્તાર છે માર્મ ગોવા સુધીનો આને બીજા નંબરનો તટ કોંકણ તટ આ કોંકણ તટ છે કોંકણ નો વિસ્તાર છે દરિયા કિનારાનો બરાબર આ કોંકણ તટ ગોવાની અંદર કોંકણ તટ ઉપર સરસ મજાનો પેલો દૂધસાગર ફોલ છે વોટરફોલ બરાબર ત્રીજા નંબરનો તટ તો કે ભાઈ અહીંયા ગોવાથી શરૂ કરી ત્રીજો તટ છે એને કરનારા તટ કહેવાય કરનારા તટ અથવા કન્નડ તટ જે ક્યાં આવે તો કે ભાઈ આ આવે આપણા કર્ણાટકા રાજ્યની અંદર અહીંયા કર્ણાટકા આવી જાય અહીંયા ગોવા રાજ્ય આવી જાય ગોવા બરાબર અહીંયા મહારાષ્ટ્ર રાજ્યની અંદર કોંકણ તટ આવે મહારાષ્ટ્ર રાજ્યમાં ગુજરાત રાજ્યની અંદર કચ્છ કાઠિયાવાડ તટ અને કોંકણ તટ અહિયાં શરૂ કરીને કન્યાકુમારી સુધી આ કન્યાકુમારી છે કેપ કેમોરીન ભારતનું જમીનનું છેલ્લું સ્થળ ભારતની જમીન સુમા સુધી છેલ્લું સ્થળ છે કેપ કેમોરીન આ કેપ કેમોરીન એટલે જ કન્યાકુમારી કન્યાકુમારીનું નવું નામ કે કેપ કેમોરીન છે તો આ જે ચોથો તટ છે એને માલાબાર તટ કહેવાય આપણું ચોમાસું અહીંથી શરૂ થાય માલાબાર તટ સૌ પ્રથમ ચોમાસું આપણું મોસમી પવનો ચોમાસાની શરૂઆત અહીંયા અહીંયા માલાબાર મોસમી પવનો પછી ચોમાસું ઉપર ધીમે ધીમે આવે બરાબર માલાબાર તટ બહુ મહત્વનો છે માલાબાર માલાબાર કોષ્ટ તટ એટલે કોષ્ટ તો માલાબાર કોષ્ટ તો આ ચાર કોસ્ટલ પ્લેન આપણે ત્યાં થયા હવે અહીંયા પૂર્વ તટીય મેદાનની અંદર અહીંયા પહેલું મેદાન આવડું મોટું છે આને કહેવાય છે આ કોરોમંડલ તટ પૂર્વ બાજુ પાંચ તટ છે એમાં સૌથી મોટું કોરોમંડલ તટ છે કોરોમંડલ તટ કન્યાકુમારીથી શરૂ કરીને છે કે અહીંયા પુલિકટ લેક સુધી અહીંયા પુલિકટ નામનું લગુન છે પુલિકટ લેક બરાબર આ લગુન સરોવર છે આંધ્રપ્રદેશમાં પુલિકટ લેક તો કન્યાકુમારીથી શરૂ કરીને પુલિકટ તળાવ સુધીનો જે વિસ્તાર છે કોરોમંડલ તટ કહેવાય જ્યાં બે ચોમાસા હોય ભારતના કયા મેદાનમાં બે ચોમાસા એટલે કે અહીંયા નૈઋત્યના મોસમી પવનો અને પાછા ફરતા મોસમી પવનો આ મેદાનમાં વરસાદ લાવે ભારતના કયા મેદાનમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ સ્વરૂપે પડે છે તો કોરો મંડલ કોરો મંડલ થી ઉપર જાવ એટલે આને આંધ્ર તટ કહેવાય કયો કાકીનાળા બંદર સુધી અહીંયા કાકીનાળા બંદર છે બરાબર ગોદાવરી મુખ છે આ બંદર મુખ છે તમાકુ નિકાસ માટે જાણીતું છે ગોદાવરી નદી આ વિસ્તાર છે આંધ્ર તટ કહેવાય કહેવાય શું તટીય મેદાન બીજા નંબરનું પૂર્વમાં પછી તો કે ભાઈ આ ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણી નો ભાગ છે ને આને ઉત્તરી સરકારનું મેદાન કહેવાય ઉત્તરી સરકાર બરાબર ઉત્તરી સરકાર આ ઉત્તરી સરકારનું મેદાન ક્યાં સુધી છે તો અહીંયા ચિલકા આપણું ચિલકા લગુન છે ને ત્યાં સુધી ઉત્તરી સરકાર ચિલ્કાથી આપણું ઉત્કલ તટ થાય ઉત્તરી સરકારની અંદર કયો ભાગ આવે તો ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશા ઉત્તર ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશાનો જે વિસ્તાર છે એને ઉત્તરી સરકારનું મેદાન કહેવાય નોર્ધન સરકાર ચોથો આ વિસ્તાર છે અને ઉત્કલ તટ કહેવાય ઉત્કલ તટ અને છેલ્લે નાનો એવો વિસ્તાર છે આને બંગ તટ કહેવાય બંગાળના તટને બંગ તટ બરાબર જ્યાં કોલકત્તા અને હલ્દી આવેલું છે તો આ આપણા મિત્રો તટીય મેદાનો થઈ ગયા બરાબર કચ્છ કાઠિયાવાડ તટ ત્યાર પછી કોંકણ તટ ત્યાર પછી કન્નારા અથવા કન્નડ તટ નીચે માલાબાર તટ પશ્ચિમ સાઈડ ચાર મેદાન છે પશ્ચિમ સાઇડ પાંચ રાજ્યો છે અને પાંચ રાજ્યો વચ્ચે ચાર તટીય મેદાનો છે કેટલા ચાર કોસ્ટલ પ્લેન્સ છે પાંચ રાજ્યો વચ્ચે ચાર છે ને આ બાજુ ચાર રાજ્ય વચ્ચે પાંચ છે આ બાજુ ચાર રાજ્ય છે ને તટીય મેદાન કેટલા છે તો પાંચ મેદાન છે અહીંયા મેદાન વધી ગયા ચાર રાજ્યને પાંચ મેદાન છે આ બાજુ પાંચ રાજ્ય ચાર મેદાન છે યાદ રાખવા માટેનું તમને સરસ મજાનું શીખવાડું બરાબર તમારે કોની કોની વચ્ચે એવું યાદ રાખવાની જરૂર નથી તમારે એટલું જ યાદ રાખવાનું કે ભાઈ પશ્ચિમ સાઈડ કયા કયા તટીય મેદાન છે તો પહેલું કચ્છ કાઠિયાવાડ છે બીજું કોંકણ છે ત્રીજું કનારા અથવા કન્નડ છે અને ચોથું માલાબાર છે પશ્ચિમ સાઈડ ચાર છે માલાબાર કેરળમાં છે કન્નડ અથવા કો કન્નડ અથવા કનારા છે એ કર્ણાટકામાં છે કોંકણ છે એ ગોવા અને મહારાષ્ટ્રમાં છે અને કચ્છ કાઠિયાવાડ છે એ ગુજરાતમાં છે પાંચ રાજ્ય વચ્ચે ચાર મેદાન થઈ ગયા ગોવાય કોંકણ તટ ઉપર કહેવાય ત્યાર પછી ગોવા પૂરું થાય ને પછી કનારા તટ શરૂ થાય આ બાજુ પાંચ તટીય મેદાન છે તમિલનાડુની અંદર કોરો મંડલ છે આંધ્રપ્રદેશની અંદર તો આંધ્રય છે અને ઉત્તરી સરકાર છે ઓડિશામાં તો ઉત્તરી સરકાર અને ઉત્કલ તટ છે અને છેલ્લું પાંચમું બંગ તટ આટલી વસ્તુ યાદ રાખવાની છે આ તટીય મેદાન ઉપર હવે આ સાઈડ છ મહાબંદર છે મહાબંદરો મેજર પોઈન્ટ છ આ સાઈડ છે અને છ મહાબંદર આ સાઈડ છે એટલે કે છ બંગાળાની ખાડીમાં છે છ મહાબંદર આ બાજુ બંગાળાની ખાડીમાં છે અને છ મહાબંદરો આ સાઈડ અરબસાગરમાં છે બરાબર માં અને સાતમું અહીંયા હતું પોર્ટ બ્લેયર એ રદ થયું બરાબર અહીંયા પોર્ટ બ્લેયર છે એ મેજર પોર્ટ હતું પણ એ રદ કર્યું આંદોમાન નિકોબારનું કેપિટલ તો છ મહાબંદર બંગાળાની ખાડીમાં અને છ મહાબંદર અરબસાગરમાં બરાબર આપણે હવે એનો અભ્યાસ કરવો છે મહાબંદરો શેરો અભ્યાસ કરવો છે મહાબંદરોનો આટલે સુધી ઓકે છો મિત્રો ચલો હવે બહુ વાત તો આમ ડેટા વધી ગયો હવે આવતા વખતે આવતી વખતે તમને આ કોસ્ટલ પ્લેન નું રિવિઝન કરાવી અને બંદરોની શરૂઆત કરશું ચલો તો હવે એ બધું આવતી વખતે આપણે ચર્ચા કરશું આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત